કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત પ્રકરણ 1 માં આગળ વધીશું। બાળ દોસ્તો, આગળના તાસમાં આપણે હાઇકુ શીખ્યા, કેરીનું ઉત્પાદન અને તેની હેરફેરની થોડી ગણતરી કરતા શીખ્યા। હવે આપણે આગળ જોઈએ। શું તમે જાણો છો, ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે। એક ટન એટલે 1,000 કિલોગ્રામ થાય, તો 1,60,00,000 ટન એટલે કેટલા કિલોગ્રામ થશે તેનો અંદાજ કાઢવો પણ થોડો અઘરો છે। ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે। ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે। ભારતનું કયું રાજ્ય સૌથી વધારે કેરીનું ઉત્પાદન કરે છે? ઉત્તર પ્રદેશ। તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? તમે જુઓ, આ ચિત્રમાં એક ભાઈ અને એક બહેન બંનેના હાથમાં માંડ માંડ સમાય તેવી મોટી કેરી દેખાય છે। તે કેરીનું ઉત્પાદન ફિલિપાઈન્સમાં થયું છે। તેનું વજન 3,435 કિલો છે। તેની લંબાઈ 30.48 સેમી એટલે કે 12 ઇંચ જેટલી છે, અને પરી એટલે કે કેરીની ફરતી ગોળાઈ જે છે 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ, અને તેની પહોળાઈ છે 17.78 સેમી એટલે કે 7 ઇંચ જેટલી। તો અવડી મોટી કેરી તમે કોઈ દિવસ જોઈ છે ખરી? હવે આપણે આગળ જોઈએ। જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે। તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોના ભાગચિત્રો બનાવો। રફ નોટમાં પણ તમે બનાવી શકો છો, અથવા તમારી ડ્રોઈંગ બુકમાં પણ આવા સુંદર મજાના કેરીના ચિત્ર દોરી શકો છો। તો બાળકો, તમે બજારમાં કેરીની ઘણી જાત જોઈ હશે અને તેનો સ્વાદ પણ ચાખ્યો હશે। બજારમાં હાફૂસ કેરી, કેસર કેરી, તોતાપુરી, લંગડો, દશેરી, બદામ જેવી અનેક પ્રકારની કેરીઓ મળે છે, અને આમાંથી તમારી સૌથી વધારે પ્રિય કેરી કઈ છે? કેસર। તો આ બધી જ કેરીની માહિતી એકત્રિત કરજો, તેની ખરીદી કરતા શીખજો અને તેના સ્વાદનો આનંદ માણજો। હવે આગળ આંબાવાડી અને તેનો ખેડૂત। તમારામાંથી કેટલાએ આંબાવાડી જોઈ છે? તે તમે ક્યાં જોઈ છે? તે તમે ટીવી કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ જ ઊંચા અને બદબૂ જોઈ છે કે નીચા અને નબળા હોય છે તે શોધી કાઢો। તમને ઝાડ પર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? તો આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબાના ઝાડ નીચે ઊભા છો। આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો? આ તમારે પણ કલ્પના કરવાની છે કે તમારી કરતાં આંબો કેટલો ઊંચો હોઈ શકે। કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો। મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે। આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે। આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે। ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે। કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે। જ્યારે સખત પવન ફૂંકાતો હોય છે ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ જ મુશ્કેલીનો સમય હોય છે। બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી। આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કામે છે। તો આપણે ગણતરી કરવાની છે કે 10 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે। તો ચાલો આપણે ગણતરી કરીએ। બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે છે, તો 10 કલાકમાં તે કેટલું અંતર કાપશે? આપણે સાદી ગણતરી આમાં કરશું કે 1 કલાકમાં 4 કિમી, તો 1/2 કલાક એટલે કે 30 મિનિટમાં 2 કિમી અંતર કાપે। 1 કલાકમાં 4, તો એનું 1/2 2 કિમી। હવે આપણે ગણીએ કે 1 કલાકમાં 4 કિમી, 2 કલાકમાં 8 કિમી, અને બીજી 30 મિનિટની અંદર એણે 2 કિમી અંતર કાપ્યું, એટલે 2 કલાક અને 30 મિનિટમાં તેણે 10 કિમી અંતર કાપ્યું હશે। હવે પાઠ્યપુસ્તકમાં આપણે આગળ જોઈએ। મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ। જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? હવે હું તમને દિશા નક્કી કરતા શીખવાડું છું। અહીં તમને ચિત્રમાં એક છોકરો ઊભેલો દેખાય છે જે સૂર્યની સામે જોવે છે। તો સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં। તો છોકરાનો ચહેરો છે તે છે પૂર્વ દિશા તરફ, અને છોકરાની પીઠ છે તે દિશા છે પશ્ચિમ દિશા।
છોકરાનો ડાબો હાથ છે તે દિશા ઉત્તર અને છોકરાનો જમણો હાથ છે તે દક્ષિણ દિશા થશે. તો તમે પણ તમારા ઘરે સૂર્ય સામું મોઢું રાખી અને દિશા નક્કી કરતા શીખજો. અને તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ દેખાય છે અને પશ્ચિમમાં કઈ કઈ જગ્યા સરસ છે તેનું તમે નોંધ રાખજો. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા માટે નાના મોટા વાહનોનો ઉપયોગ થાય છે, જેમ કે ટ્રેક્ટર, બળદગાડું, ખટારો, છોટે હાથી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે. જો ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે તેનું આપણે ગણતરી કરવી પડશે. હવે આપણે ગણતરી કરીશું. પહેલો દાખલો છે, ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે તો આપણે ગણતરી કરીએ. 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિમીનું અંતર કાપે તો 3 કલાકમાં તે કેટલું અંતર કાપશે? તો ચોકડી ગુણાકાર 20 ગુણ્યા 3 એટલે 60 કિમીનું અંતર કાપશે. હવે આપણે બીજો દાખલો જોઈએ કે ટ્રેક્ટરને 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો ગણતરી, સાદી ગણતરી શરૂઆત કરશું. 1 કલાકમાં 20 કિલોમીટર, તો 2 કલાકમાં કેટલા થશે? 40, 3માં 60 અને 4 કલાકમાં 80 કિલોમીટર. હવે 85માંથી 80 કિલોમીટર તો આપણને મળી ગયા. હવે બાકી રહ્યા છે 5 કિલોમીટર. તો હવે 5 કિલોમીટરની જડ આપણે ગણતરી કરીએ કે 1 કલાક એટલે 60 મિનિટ, 60 મિનિટમાં 20 કિલોમીટર, તો 30 મિનિટમાં 10 કિલોમીટર થશે અને 15 મિનિટમાં 5 કિલોમીટર થશે. તેથી 4 કલાક અને 15 મિનિટમાં ટ્રેક્ટર 85 કિલોમીટરનું અંતર કાપશે. 85 કિલોમીટર માટે કેટલી કલાક થશે? 4 કલાક અને 15 મિનિટ. પરંતુ હમણાં કેરીના ઉત્પાદકો ખૂબ જ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી પણ થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકાવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખીને પકવે છે અને ખાય છે. તો બાળકો, આપણે પણ ઘરે પકાવેલી કેરી જ ખાવાનો આગ્રહ રાખશું. બહાર કાર્બેટમાં પકાવેલી કેરી મળતી હોય તો તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી તેવી કેરી આપણે ખાવી જોઈએ નહીં. અને આપણા મમ્મી પપ્પાને પણ તમારે કહેવું કે કાર્બેટમાં પકાવેલી કેરી કેવી હોય અને ઓર્ગેનિક કેરી કેવી હોય તેનું તમારે અવલોકન કરવાનું છે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં આવી છે. પહેલાં મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. કલમી આંબા એટલે સાવ નીચા આંબા હોય છે કે જેમાં કેરીનું પ્રમાણ વધારે હોય છે. દેશી આંબા તો મૃતપાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટોકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા આપણે કેવી રીતે માણીશું? વિચારો તો. હવે તમારે આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખવાનો છે. તો બાળકો, હાલ આ લોકડાઉનનો સમય તમારી સૌ માટે સોના જેવો કિંમતી છે, તો આ સમયનો ભરપૂર સદુપયોગ કરજો અને જ્યારે મળીએ ત્યારે અહેવાલ લાવવાનું ભૂલશો નહીં. હવે આપણે કોષ્ટકને આધારે થોડાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે. કોષ્ટકમાં આપણને વાહનના પ્રકારો, 1 ફેરામાં કેરીનું થતું વહન,
અને એક કલાકમાં કપાતું અંતર એટલે કે વાહનની ઝડપ આપેલી છે તેના આધારે આપણે થોડીક ગણતરી કરવાની છે. હવે આપણે કોષ્ટકને આધારે પહેલો દાખલો જોઈશું કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. તો બળદગાડું 1 ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે, તો તે 7 ફેરામાં કેટલી કેરી લાવશે? 200 × 7 એટલે 2 × 7 = 14 અને 2 × 2 = 1400 કિગ્રા કેરી લાવશે. એની પછી છે છકડો રિક્ષા, તે 1 ફેરામાં 600 કિગ્રા કેરી લાવે છે, તો તે 7 ફેરામાં કેટલી કેરી લાવશે? તો 600 × 7 6 × 7 = 42 અને 600 ની પાછળ લાગેલા 2 × 42 ની પાછળ એટલે 4200 કિગ્રા કેરી લાવશે. એની પછી છે ટ્રેક્ટર, 1 ફેરામાં તે 800 કિગ્રા કેરી લાવે છે, તો 7 ફેરામાં કેટલી કેરી લાવશે? 800 × 7 8 × 7 = 56 અને 2 મીંડા લાગ્યા એટલે 5600 કિગ્રા કેરી લાવશે. છેલ્લે છે ટ્રક, ટ્રક સૌથી મોટું વાહન થયું કે જે 1 ફેરામાં 6000 કિગ્રા કેરી લાવે છે, તો તે 7 ફેરામાં કેટલા કિગ્રા કેરી લાવશે? તો 6000 × 7 6 × 7 = 42 અને 6000 ની પાછળ 1, 2 અને 3 મીંડા લાગ્યા છે એટલે 42 ની પાછળ પણ 1, 2, 3 મીંડા લાગશે એટલે એકમ, દશક, 100, 1000 અને 10000 42000 કિગ્રા કેરી થશે. હવે આપણે બીજો દાખલો જોઈએ કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે, તો 6 કલાકમાં તે કેટલું અંતર કાપશે? ચોકડી ગુણાકાર 20 × 6 6 × 2 = 12 120 કિલોમીટરનું અંતર કાપશે. ત્રીજો દાખલો છે છકડો રિક્ષા 60 કિમીનું અંતર કાપવા કેટલો સમય લાગશે. તો 12 કિલોમીટરે 1 કલાક થાય છે, તો 60 કિલોમીટરે એને કેટલો સમય લાગે? એની માટે આપણે ભાગાકાર કરવાનો છે. જ્યારે આવી રીતે પદ હતું ત્યારે ચોકડી ગુણાકાર થાય, પણ આ પદ આવે કે 12 કિલોમીટરે 1 કલાક, તો 60 કિલોમીટરે કેટલો? ત્યારે આપણે ભાગાકાર કરશું કે 60 ભાગ્યા 12, તો 12નો ઘડિયો બોલીએ 60 આવે ત્યાં સુધી, તો 12 × 5 = 60 એટલે કે 5 કલાક લાગશે. તો છકડો રિક્ષાને 60 કિલોમીટર અંતર કાપવા માટે 5 કલાક લાગશે. આજે કરાવેલા બધા જ દાખલા તમારે રફનોટમાં ગણવાના રહેશે. આજના તાસમાં બસ આટલું જ. આગળનું આપણે પછીના તાસમાં શીખીશું. ત્યાં સુધી આવજો.